સાબરકાંઠા જિલ્લાના વાલ્મીકી સમાજની વિવિધ માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તો માલપુરથી ગાંધીનગર સુધી દંડવત પ્રણામ કરતા લાલજી ભગત દ્વારા વેદનાપત્ર આપવામાં આવશે. ગુજરાતમાં સફાઈ કામદારો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે અને તેઓને આજદિન કાયમી કરવામાં આવતા નથી અને ગુજરાતમાં સફાઈ કામદારોને સતત અન્યાય થઈ રહ્યો છે જેના લીધે તેમની આર્થિક પરિસ્થિતિઓ ખૂબ જ નબળી હોય અને પરિવારનું પણ ગુજરાન ચલાવી શકતા નથી, જેથી તેમના હક અને અધિકાર માટે તારીખ 1/1/2022ના રોજ માલપુરથી ગાંધીનગર સુધી અંદાજે 30 દિવસે દંડવત પ્રણામ કરતા કરતા પહોંચી લાલજી ભગત દ્વારા 11 જેટલી વિવિધ માંગણીઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સીઆર પાટીલને મળીને વેદનાપત્ર આપશે, જેને લઈને ગુજરાતના તમામ સફાઈ કામદારો 1/1/2022ના રોજ 1 દિવસ સફાઈ બંધ કરી દંડવત પ્રણામમાં જોડાવા ના હોય 1 દિવસની રજા માટે સફાઈ કામદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી, જેમાં પ્રાંતિજ વાલ્મીકી સમાજના અગ્રણીય આરકે ચૌહાણ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. જિલ્લા કલેક્ટર શ્રી મંદર સાબરકાંઠાને વાલ્મીકી સમાજના પ્રાંત પ્રશ્નો માટેનું આવેદનપત્ર આપ્યું છે. અમારા ગુજરાત પ્રદેશના જે લીડર છે લાલજીભાઈ ભગત, જેઓ 1/1/2022ને રોજ દંડવત પ્રણામ કરતા કરતા નંદા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા જવાના છે, એના ભાગરૂપે અમે આજે નંદા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારા સમાજના જે પ્રાંત પ્રશ્નો છે એને વાચાપવા માટેનો અમે પ્રયાસ કર્યો છે. અમે આશા રાખીએ કે જે સંવેદનશીલ સરકાર છે ગુજરાત પ્રદેશની, નંદા ગુજરાત રાજ્યની, એ અમારા પ્રશ્નો ધ્યાને લેશે અને એ માટે યોગ્ય કરશે એવી અપેક્ષા સાથે હું આરકે ચૌહાણ સાબરકાંઠા પ્રાંતિક મારા સાથી મિત્રો જે સાબરકાંઠાના જે લીડરો છે પણ